હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદના મુવાલિયા ખાતે આવેલ ચોળાફળિયાના 1000 ઉપરાંત લોકો રસ્તાના અભાવે પાણીના વહેણમાં જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. સરકાર વિકાસના અનેક દાવા કરી રહી છે. ગામડે ગામડે પાક્કા રસ્તા કોઝવે બનાવ્યા હોવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે દાહોદના મુવાલિયા ખાતે સરકારના તમામ દાવા પોકર સાબિત થઈ રહ્યા છે. દાહોદ તાલુકાના મુવાલિયા ખાતે ચોરાફળિયામાં આશરે 200 ઉપરાંત ઘરો આવેલા છે અને 1000 જેટલી વસ્તી છે. પરંતુ વર્ષોથી આ વિસ્તારમાં આજ દિન સુધી રસ્તો જ નથી બન્યો. રસ્તાના અભાવના કારણે અહીંના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય રસ્તાથી ચોરાફળિયામાં જવા માટે નદી ઓરંગીને માટીના કાચા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સ્થાનિકોની હાલત કફોડી બની જતી હોય છે. પાણીના વહેણમાં થઈને લોકોને પસાર થવું પડે છે. ઘણીવાર આ વહેણમાં ઢોર બકરા તણાઈ જવાના પણ બનાવો બનતા રહે છે. જ્યારે પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે પાણી ઓસરવાની રાહ જોઈને બેસી રહેવું પડે છે. આવા સંજોગોમાં મેડિકલ ઇમરજન્સી માટે દર્દીને સમયસર હોસ્પિટલ પણ નથી પહોંચાડી શકાતું. નયન મુંડા, ZSTV, દાહોદ. અમે મોબાઈલના સોરાફળિયામાંથી અમે રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી રજૂઆત આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સરપંચની રજૂઆત કરી છે, તાલુકાની રજૂઆત કરી છે, જિલ્લામાં રજૂઆત કરી છે અને ધારાસભ્યની બી રજૂઆત કરી છે. આજ સુધી અમારા કોઈ ભણવા વિદ્યાર્થી આવવા જવામાં હોય તો બહુ તકલીફ પડે છે. અમારે 200થી વધારે ઘેરો આવેલા છે અને અમારે ભણવા કોઈ ગમે ઇમરજન્સી હોય તો અમારે અહીંયાથી લાવવામાં કલાક દોઢ કલાકથી લાગે છે અમને. અને અહીંયા આવતા અમારે અહીંયા રસ્તો અધૂરો છે અને અમારે નદી વારંવાર ઉટકાળીને જવું પડે છે. ભૂરિયા સુનિલભાઈ, કરણભાઈ.